ભારતના પ્રજાસત્તાક દિવસ એટલે કે 26 જાન્યુઆરીની પરેડમાં દર વર્ષે ભારતના વિવિધ રાજ્યોની ઝાંખીના ખાસ આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. આ વખતે ગુજરાતની ઝાંખીમાં કચ્છમાં આવેલું એક એવું ગામ દર્શાવાયું જેણે વિશ્વ સ્તરે નામના મેળવી છે, જેની ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતના કચ્છના ધોરડો સહિત કચ્છની ઓળખ મનાતા ભૂંગા, કચ્છી હસ્તકળા, રોગાનાટ, રણ ઉત્સવ અને ટેન્ટ સિટીની ઝાંખી રજૂ કરાય, જેના વિશે આજે થોડી વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું છાયા. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, ખરેખર ગુજરાતના કચ્છમાં એવો માહોલ સર્જાણો. કચ્છને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવનારું ધોરડો ફરી એકવાર સમાચારોમાં છવાઈ ગયો. એ વાત નોંધને પાત્ર છે કે તાજેતરમાં જ યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ જાહેર કર્યું હતું. આ બંને ઉપલબ્ધિને કારણે કુદરતની અજાયબી એવા સફેદ રણમાં એટલે કે કચ્છમાં વિખ્યાત ધોરડો ચર્ચાનો વિષય બની ગયો છે. કચ્છના સફેદ રણનું દ્વાર મનાતા ધોરડો ખાતે દર વર્ષે રણોત્સવનું આયોજન કરાય છે અને મોટાભાગના લોકો આ રણોત્સવની મજા લેતા હોય છે. ત્યાં જઈને ઘણું બધું જુએ છે, જાણે છે અને શીખે છે. એક સમયે શુષ્ક અને નિર્જન પ્રદેશ કહીને અવગણાતા ધોરડોની વિશ્વના નકશા પર ટુરિસ્ટ લોકેશન તરીકે ઉપસાવવાની શરૂઆત વર્ષ 2005માં રણોત્સવ દરમિયાન કચ્છના સફેદ રણના અનુભવ પીરસવાની પહેલથી થઈ હોવાનું માનવામાં આવે છે. 3 દિવસના ઉત્સવ તરીકે શરૂ થયેલો રણોત્સવ હવે ધોરડોના ટેન્ટ સિટી ખાતે કચ્છના ગ્રામીણ પરિવેશ, પરંપરાગત કળા અને સંસ્કૃતિને પ્રતિબિંબ કરતું 100 દિવસીય ઉત્સવ બની ગયું છે. રણોત્સવને કારણે કેટલાયની જીભે ચડેલા નામ બની જનારા ધોરડોની ગુજરાતના અંતિમ વિલેજમાંથી બેસ્ટ ટુરિઝમ વિલેજ બનવા સુધીની સફર ખૂબ રસપ્રદ છે. કચ્છના સાંસ્કૃતિક ટુરિઝમનો પ્રાણ ધોરડો બની ચૂક્યો છે. ધોરડોની ખાસિયતની વાત જો કરવામાં આવે તો તેમાં પ્રથમ ક્રમે ગ્રામજનોના જીવનમાં જોવા મળતી સદીઓ જૂની સ્થાનિક સંસ્કૃતિની ઝલક હોય કે પછી ગ્રામજનોની ટકાઉ જીવનશૈલી હોય તેની રીતો આવે છે. ધોરડોની કળા, સંસ્કૃતિ જેટલા જ કદાચ સ્થાનિક જીવનશૈલી સાથે વણાઈ ગયેલા ભૂંગા પણ પ્રખ્યાત છે. ઘણા બધા લોકોને નહીં ખબર હોય કે ભૂંગા એટલે શું, અને કદાચ નામ પહેલીવાર સાંભળ્યું હોય એવું પણ બની શકે. તો ગુજરાતની પ્રાદેશિક સંસ્કૃતિની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ આ ત્રણેય વિસ્તારની કલા બેનમૂન છે. આપણે અહીં વાત કરવી છે કચ્છના ભૂંગાની, જે હાલમાં કચ્છના રણોત્સવમાં ભારે ડિમાન્ડ પામ્યા છે. ભૂંગા એટલે તે ગાર અને માટીના બનેલા ઝૂંપડા, પણ આપણા દેશી ઝૂંપડા અને કચ્છના ભૂંગામાં બહુ મોટો તફાવત છે. ભૂંગા ભલે ગાર, માટી અને વાંસના બનેલા હોય, પરંતુ ઝૂંપડા તો ક્યારેય ના કહી શકાય. આ ભૂંગાનો આકાર ગોળ અને તેની દિવાલો અંદર અને બહાર બંને તરફથી ગાર, માટી, ઘાસ અને લતવાંસની બનેલી હોય છે. આ ભૂંગાની બનાવટમાં એવું ઇજનેરી કૌશલ્ય પ્રયોજવામાં આવ્યું હોય છે કે જો તમે સખત ઉનાળામાં 46 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ ભૂંગાની અંદર બફારો કે ગરમી નથી લાગતી, પણ ઠંડક લાગે છે. જ્યારે શિયાળામાં જાઓ તો 2 અંશ સેલ્સિયસ તાપમાનની અંદર હુફાળું વાતાવરણ તમને ત્યાં જોવા મળે. અહીં વિષમ આબોહવા સામે ભૂંગા લોકોને રક્ષણ આપે છે. આ ભૂંગાની ખાસ કરીને કચ્છના રણ વિસ્તારમાં વધુ જોવા મળે છે. તેનું દર વર્ષે નવીનીકરણ અને રંગરોગાન કરવામાં આવે છે. સ્ત્રીઓ દર દિવાળી પહેલાં ભૂંગાની અંદર અને બહારની દિવાલો પર જૂની ગાર માટીને ઉખેડી નવેસરથી ગારનું લીપણ કરે છે. ગાર સુકાયા બાદ સ્ત્રીઓ અંદરના ભાગે સુશોભન, રંગોળી, ચિત્રો, ડિઝાઇનો દોરે છે. આ કલાની બધી કૃતિઓ કોઈ પણ લપેડા નથી હોતા, પરંતુ ઉચ્ચ કક્ષાના કલાકારોની બરાબરી કરી શકે તેવી કલાનો નમૂનો જોવા મળે છે. ભૂંગામાં રહેતા જત પરિવારોની સ્ત્રીઓ મોટે ભાગે ભરત ગૂંથણની કલામાં માહેર હોય છે. તેઓ ભરતકામના એવા અદ્ભુત નમૂના બનાવે છે કે ઘણીવાર તો કપડાના એક ટુકડા પર આખું વર્ષ ભરતકામ ચાલે છે. તમે વિચાર કરી શકો કે કેટલું સુંદર એ ભરતકામ થતું હશે જ્યારે એક વર્ષ એટલે કે 365 દિવસ સુધી એક જ કપડા પર કામ કરવામાં આવે. ભૂંગાની અદ્ભુત વાત તો એ છે કે 2001માં કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે મોટાભાગના મકાન, રહેણાંક અને બિલ્ડિંગોને અસર થઈ હતી અને ત્યારે અનેક માણસોને પણ જાનહાનિ થઈ હતી. ત્યારે કચ્છનો એક પણ ભૂંગો નહોતો ભાંગ્યો અને ભૂંગામાં રહેનારા કોઈ માનવીને ઈજા પણ નહોતી થઈ. કચ્છમાં ભૂકંપ બાદ ધોરડોમાં તો બધે જ ભૂંગા બની ગયા હતા. હવે તો ડિઝાઇનર અને કલાત્મક ભૂંગાઓ બની રહ્યા છે. કચ્છમાં આવતા વિદેશીઓ પણ હોટલમાં રહેવા કરતા ભૂંગામાં રહેવાનું વધારે પસંદ કરે છે. આ કારણે કેટલીક 5-સ્ટાર હોટલો ભૂંગામાં ફેરવાઈ ગઈ છે. ધોળાવીરા, કે જે હડપન સંસ્કૃતિ માટે જાણીતી છે, ત્યાં 11 ભૂંગાવાળી અદ્યતન હોટલો આવેલી છે. જમવા માટે ડાઇનિંગ હોલ માત્ર સિમેન્ટનો છે.
કચ્છના પશ્ચિમના હોડકા ગામે ભુજ પાસેના રુદ્રમાતાના મંદિર પાસે પણ ભૂંગામાં હોટલ બનાવાઈ ગઈ છે. કચ્છના રણનો ભારે પવનો, વાવાઝોડું, ભારે તાપ, ભયંકર ઠંડીમાં પણ વર્ષો સુધી ટકી રહેનારા ભૂંગા કચ્છી લોકો ઇજનેર કૌશલ્યનો અદ્ભુત નમૂનો છે. ઉપરાંત સ્થાનિક પોશાકો પર પરંપરાગત ડિઝાઇન સાથે બારીક હાથવણાટ સ્થાનિકોની અદ્ભુત કામગીરીથી મુલાકાતીઓને વાકેફ કરાવે છે કે તમારા હાથમાં માત્ર એટલી તાકાત નથી કે પછી તમારામાં માત્ર એટલું કૌશલ્ય નથી કે તમે લેપટોપની સ્ક્રીન પર જઈ કે પછી મોબાઈલની સ્ક્રીન પર જઈને જ કામ કરી શકો. તમારા હાથથી પણ તમે આવી સુંદર મજાની હાથવણાટ કરી શકો તેમ છો, તમે પણ એક કારીગર બની શકો તેમ છો. મુલાકાતીઓ માટે ધોરણોના અનુભવોને ત્યાંની અદ્વિતીય કળાના નમૂના અવિસ્મરણીય બનાવી દે છે. આ કળા સ્થાનિકો માટે સાંસ્કૃતિક અભિવ્યક્તિના માધ્યમ સહિત આજીવિકાનું સાધન પણ બની ચૂકી છે. કચ્છના રણમાં વ્યૂહાત્મક દ્રષ્ટિએ ખાસ સ્થળે આવેલો ધોરડો હવે કચ્છના સાંસ્કૃતિક પ્રવાસનનો પ્રાણ બની ગયો છે. ધોરડો તેની ટેન્ટ સિટીના કારણે કચ્છના રણ ઉત્સવના મુલાકાતીઓ માટે એક અચૂક મુલાકાત લેવા પાત્ર સ્થળ મનાવા લાગ્યું છે. કચ્છની સંસ્કૃતિ, ખાણીપીણી, કળા માણવા માટે પહોંચેલા મુલાકાતીઓ ધોરડો એક અદ્ભુત અને અનુભવ એમનો બની જાય છે ત્યાં જવા માટેનો. ધોરડો ભુજથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલું છે અને છેવાડાનું ગામ છે અને તે કચ્છના મોટા રણના ભાગ એવા સફેદ રણનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. ચોમાસામાં દરિયાના પાણી રણ વિસ્તારમાં ફરી વળે છે. વરસાદના પાણીને કારણે તેની ખારાશ ઘટી જાય છે. શિયાળામાં જેમ જેમ પાણીનું બાષ્પીભવન થવા લાગે છે તેમ તેમ માટી ઉપર મીઠાનું સ્તર છતું થવા લાગે છે, જે સફેદ રણની આભા ઊભી કરે છે. સફેદ રણ દ્રશ્યની મજા માણવા માટે સહેલાણીઓ દ્વારા પૂનમનો દિવસ પસંદ કરવામાં આવે છે, કેમકે આ દિવસે ચાંદનીના પ્રકાશમાં સમગ્ર વિસ્તાર ચમકે છે. આ સિવાય સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે પણ પર્યટકોની ભીડ ઉમટી પડે છે. વોચ ટાવર પરથી જો જોવામાં આવે તો જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી તમને માત્ર ને માત્ર સફેદ રણ જ દેખાશે. જો કે રણ વિસ્તારમાં ક્યાંક ક્યાંક પાણી રહી જતું હોવાથી જમીન કણકણવાળી હોય છે, જેથી પગ મુક્તિ વખતે પ્રવાસીઓએ થોડું તો સાવધાન રહેવું પડે છે. યોગાનુયોગ વર્ષ 2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો એ પછીની કામગીરી સંદર્ભે કેશુભાઈ સરકારને હટાવવામાં આવ્યા ત્યારે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા અને વર્ષ 2005માં મુખ્યમંત્રી તરીકેની બીજી ટર્મ દરમિયાન તેમણે 5 દિવસીય કચ્છ સફારીની શરૂઆત કરાવી હતી, જેથી કચ્છમાં પર્યટનને પ્રોત્સાહન મળે. એ પછી ગુજરાત પર્યટન વિભાગ દ્વારા બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચનને લઈને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા જાહેરાત અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. આજે લગભગ 4 મહિના જેટલો લાંબો કચ્છ રણોત્સવ ચાલે છે અને રણોત્સવ દરમિયાન મુલાકાતીઓ માટે આધુનિક સવલતો સહિત કચ્છની ભાતીગળ સંસ્કૃતિનો અનુભવ પણ સુનિશ્ચિત કરવા માટે ધોરડો ખાતે ટેન્ટ સિટી ઊભું કરાયું છે, જેમાં દર વર્ષે કચ્છના ગ્રામીણ પરિવેશ, સંસ્કૃતિ અને કળાનો સમન્વય રજૂ કરતા કામચલાઉ માળખા ઊભા કરાયા છે. ટેન્ટ સિટીના ઘણા આકર્ષણો પૈકી કચ્છના પરંપરાગત નૃત્યોની રજૂઆત, મ્યુઝિકલ પરફોર્મન્સ, સ્થાનિક હસ્તકળા માટે વર્કશોપ સહિત વિવિધ પ્રવૃત્તિઓ મુલાકાતીઓના પ્રવાસને યાદગાર પળોથી ભરી દે છે. આ વર્ષે રણોત્સવના આયોજનની વાત કરીએ તો હાલ 10 નવેમ્બર 2023 થી 25 ફેબ્રુઆરી 2024 સુધી રણોત્સવ ચાલવાનો છે, એટલે કે હજુ 1 મહિના સુધી છે. જો તેમાં સરકારી આંકડા પ્રમાણે વાત કરવામાં આવે તો 20 દેશના પ્રવાસીઓ સહિત 5 લાખ કરતા પણ વધુ મુસાફરો રણોત્સવ માનવા માટે આવે છે અને અત્યારે પણ આ સરસ મજાનો રણોત્સવ ચાલી રહ્યો છે, તો જરૂરથી મુલાકાત લેજો. ત્યારબાદ જો મારે વાત કરવી છે બીજા વિષય પર, સહનશીલતાની મૂર્તિ ઉપર, એટલે કે સ્ત્રી ઉપર, જેને જળ જેવી કહેવામાં આવી છે, જેમાં જેવી રીતે જળને તમે કોઈ પાત્રમાં, ગમે તેવા પાત્રમાં નાખો એ પાત્રનું સ્વરૂપ ધારણ કરી લે છે, તેવી જ રીતે સ્ત્રીને કોઈ પણ જગ્યાએ રહેવાનું હોય તે ઝડપથી એડજસ્ટ કરી લેશે, ભળી જશે. સરસ મજાની તેના પર એક અખ્તરની કવિતા છે કે જે પાત્રમાં ઢાળો ઢળી જશે, જળ છે સ્ત્રી, દરેકના જીવનમાં ભળી જશે, પડ છે સ્ત્રી, જોઈએ છે તેને સ્નેહ અને સન્માન, ફક્ત તે માટે બધાથી લડી જશે, પ્રબળ છે સ્ત્રી, છેતરાઈ ભલે જાય જાણવા છતાં ભરોસામાં, મનને તરત કળી જશે, અકળ છે સ્ત્રી, મંજિલ તેની ફક્ત હૃદયના સ્તર પર સંતોષ, પ્રેમ આપશો તો મળી જશે, સ્થળ છે સ્ત્રી. કોશિશ સતત બધાને ખુશ રાખવાની, અખ્તર બધાયને જીવન ફળી જશે, સફળ છે સ્ત્રી. આટલું બધું જાણવા છતાં પણ ક્યાંક સ્ત્રી થાપ ખાઈ જાય છે, જ્યાં ભરોસો તૂટે છે, ઘણું બધું ખૂટે છે ત્યારે સ્ત્રી હારે છે.
ત્યારે તેને નથી જરૂર પડતી કોઈ સુખો નશો કરવાની, કે પછી નથી જરૂર પડતી કોઈ ડ્રિંક કરવાની, કે પછી અવળા રસ્તે ચડવાની. તે હંમેશા એવા માણસની શોધમાં રહે છે જ્યારે તે એકલી પડે છે, કે જે માણસ તેને સમજે નહીં કે સમજાવે. આટલી બધી સ્ત્રી વિશેની વાત એટલા માટે કરવી પડે છે કેમ કે ઉપલેટામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે કદાચ સાંભળીને તમે પણ શોક થઈ જશો. એક સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપે છે અને માં બને, એટલે એમનું આખું જીવન બાળક માટે સમર્પિત થઈ જાય અને તે એક સ્ત્રીમાંથી એક માંમાં રૂપાંતરિત થઈ જાય. અને એમાં પણ જો બાળક નાનું હોય તો માતા કેટલી બધી વસ્તુઓનું ધ્યાન રાખતા હોય છે, એમને વાગે નહીં, એમને કંઈ ન ખાવાનું ન ખાઈ લે. પણ જો એક માતા દ્વારા જ બાળકને એસિડ પીવડાવવામાં આવ્યું એવું કહેવામાં આવે તો એમાં પણ માત્ર 9 મહિનાના બાળકને જ, અને ન માત્ર પોતાના બાળકને જ, પરંતુ પછી પોતે પણ એ જ એસિડ ગટગટાવી ગઈ અને મોતને વહાલું કર્યું. તેના વિશે વાત વિગતવાર કરવી છે કેમ કે 2 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા એ પરિણીતાના, અને બનાવ સમયે પતિ સાસુ ને દિયર વાળીએ કામે ગયા હતા અને બપોરનો સમય હતો. પરિણીતા કે જેનું નામ મનીષાબેન છે તે એકલા હતા. ત્યારે પરિણીતા આવેશમાં આવી જાય છે અને આવું અજુગતું પગલું ભરી લે છે અને કારણ જણાવે છે કે ગૃહ કંકાશને કારણે. અત્યારે એવું અનુમાન લગાવવામાં આવે છે કે ગૃહ કંકાશના કારણે બનેલી આ ઘટનાને પોલીસ વિશેષ તપાસ હાથ ધરી છે. જ્યારે પોતાની 9 માસની માસૂમ પુત્રી ધાર્મીને પણ એસિડ પીવડાવ્યા બાદ પોતે એસિડ ગટગટાવી લે છે. આ બનાવ બાદ પરિણીતાએ વાડીએ કામે ગયેલા પતિ જગાભાઈ મકવાણાને ફોન કરીને જાણ કરે છે. પરિવારજનો ઘરે દોડી જાય છે અને માતા પુત્રીને બેભાન હાલતમાં હોસ્પિટલે લઈ જવામાં આવે છે. જ્યારે પરિણીતાનું સારવાર મળે તે પહેલાં ત્યાં મૃત્યુ નિપજી જાય છે. માસૂમ પુત્રીની હાલત ગંભીર છે અને વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બનાવ અંગે પાટણવાવ પોલીસે જગાભાઈ ગાંડાભાઈ મકવાણાની ફરિયાદ પરથી મનીષાબેન સામે પુત્રીની હત્યાનો પ્રયાસ કરવા અંગેનો ગુનો નોંધ્યો છે. પણ આ થોડા સમયમાં આવેશના કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા છે, જે એક સારી બાબત ન ગણી શકાય. સ્ત્રીને સહનશીલતાની મૂર્તિ ગણવામાં આવી છે અને જ્યારે હવે એમના પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે, શું કામની એ વસ્તુ જ્યારે જીવતા માણસને નથી સમજી શકતા અને મર્યા પછી અફસોસ કરવામાં આવે છે. ત્યારે બસ હાલ માટે આટલું જ. વધુ સમાચાર માટે મળતા રહીશું BS 9 TV ન્યૂઝ પર. નમસ્કાર.